प्रियों विद्यार्थियों, धोरण एक विषय अंग्रेजी, विषय अंग्रेजी दिवाली नु वेकेशन पड़ी એટલે ભૂલી પણ ગયા કે ક્યાં ચાલતું હતું, શું ચાલતું હતું, નહીં સ્પેલિંગ પણ ભૂલી ગયા. પાછું આપણે યાદ કરી લઈએ. આપણે શીખતા હતા પ્રકરણ ચાર, પ્રકરણ ચાર ના આઈ અને ઓ. આઈ અને ઓ ઉચ્ચારવાળા સ્પેલિંગ. તમને એમ થાય મેં વાતો આ તો આપણે ભણી ગયા છે, હવે શું કામ? તો હવે એટલે કે આપણે એકવાર એ બંને સ્પેલિંગનું પુનરાવર્તન કરી દઈએ. તમને પરીક્ષામાં કે કોઈ પૂછે તો એવું ના પૂછે કે ચાલો તું આઈ વાળો સ્પેલિંગ બોલતો, એવું ના કે. તમને એમ કે કીટનો સ્પેલિંગ શું થાય, કીટનો સ્પેલિંગ શું થાય, તો તમને પાછું એ યાદ કરવું પડે. કીટ કને શું આવે, એ વાળો સ્પેલિંગ છે, આઈ વાળો છે કે ઓ વાળો છે કે ઈ વાળો છે, થાય ને. તો એ બધા સ્પેલિંગ એક સાથે આવે તો આપણને કેવી રીતે ખબર પડે આપણે કેટલા સ્પેલિંગ ભણી ગયા. તો આપણે એ ઉચ્ચાર રાઈટ, ઈ ઉચ્ચાર એ, ઈ પછી આઈ ઉચ્ચાર બરોબર, અને ઓ ઉચ્ચાર, આ ચાર વાળા, આ ચાર ઉચ્ચાર વાળા સ્પેલિંગ ભણી ગયા, શીખી ગયા, બરોબર છે. એ ઈ આઈ ઓ. હવે આપણે બાકી કયા છે, તો આપણે બાકી છે યુ ઉચ્ચારવાળા સ્પેલિંગ, બરોબર. પણ કયા પ્રકરણના, જો તમને એવું લાગે કે મેં અમારી પરીક્ષા લે છે છું, પણ પ્રકરણ અને કયા ઉચ્ચારના સ્પેલિંગ છે એ યાદ એકદમ કમ્પ્લીટ રાખવાનું. કેમ કે જ્યારે આપણે એક એ ઉચ્ચારવાળા સ્પેલિંગ ભણીએ અને બધા સાથે આવે તો ખીચડી થઈ જાય, હે ને, ખીચડી થઈ જાય ને. તો આવું બધું યાદ રાખવાનું. અત્યારે આપણે પ્રકરણ ચારના સ્પેલિંગ ભણીએ છીએ, એના પછી પ્રકરણ પાંચના હજી વાત છે. પણ પ્રકરણ ચારમાં આપણે કયા કયા ભણ્યા, તો એ ઈ આઈ ઓ અને યુનો બાકી છે. ને આજે આપણે આઈ અને ઓ ઉચ્ચારના સ્પેલિંગનું ફરીવાર પુનરાવર્તન કરીશું. પુનરાવર્તન તો આપણે કરી દીધું છે, રિવિઝન કરી દીધું છે, પણ બીજી વાર કરીશું, બરોબર. કેમ કે મને પણ કંટાળો આવે, બે બે ત્રણ ત્રણ વાર સ્પેલિંગ લખવાનું મને બહુ કંટાળો આવે. તમને આવે, આવે છે, હે ને. પણ હવે દિવાળી પછી નવા સેમમાં, નવા સત્રમાં, આપણે એવું નથી કે નવું સત્ર એટલે જે બીજું સત્રનું હોય એ જ વર્કશીટમાં પૂછવાનું, એ જ ચલાવવાનું. અંગ્રેજીમાં પહેલા સત્રનું પણ સાંભળજો, અંગ્રેજીમાં પહેલા સત્રનું પણ વર્કશીટમાં પૂછી શકાય અને આવે. કેમ કે આપણે શીખવાનું જ છે, બરોબર. આ એવું નથી કે આગળ આગળ શીખતા ગયા અને પાછળનું ના આવડે. હું આ પણ વર્કશીટમાં પૂછીશ કે એબીસીડી પૂર્ણ કરો, એ ઉચ્ચારના સ્પેલિંગ લખો, અથવા મેં અર્થ આપેલ હોય કે બિલાડી, બિલાડીને સ્પેલિંગ લખો, તો બિલાડીનો સ્પેલિંગ તમારે બી આઈ ના લખવાનો હોય, બિલાડીને ઇંગ્લિશમાં શું કહેવાનું, શું કહીએ છીએ એનો સ્પેલિંગ લખવાનો હોય. એટલે આવું બધું સ્પેલિંગ એકસાથે યાદ રાખજો. અને યાદ ના રહે તો મેં તમને કીધું જ છે દરરોજ પાંચ 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 સ્પેલિંગ યાદ કરવાના, પાંચ છ વાર લખવાના, તો યાદ રહી જાય. પાંચ છ વાર લખવાથી યાદ ના રહે, હું શું કહું છું, દરરોજ લખવાના, બરોબર છે. ચલો તો હવે આપણે પ્રકરણ ચાર એ અને ઓ ઉચ્ચારવાળા સ્પેલિંગ એકવાર શું કરીશું, આપણે એનું રિવિઝન પુનરાવર્તન, બરોબર છે. તો હેડી તમારે મારી જોડે લખવું હોય તો આ હેડી અને આ લખી પછી નોટની અંદર પેન્સિલ રાખી બંધ કરી દેવાનું, બરોબર છે. જ્યારે હું સમજાવું ત્યારે લખતું જવાનું નહીં. ચાલો હેડી લખવાનું કે નીચે આપેલ અર્થ સામે
आपको। चलो ये पण मारे
અક્ષર કેપિટલ છે કે નહીં, બરોબર? એટલે કી. ચલો હવે છે અંજીર. અંજીર એટલે શું થાય? ફીગ. ફીગ, બરોબર? મારે હવે સ્પેલિંગ શેનું લખવાનો, અંજીરનો કે ફીગનો? અંજીર એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ. જ્યારે સ્પેલિંગ બનાવવાના હોય તો ઉચ્ચાર કયો યાદ રાખવાનો? ઇંગ્લિશમાં ઉચ્ચાર યાદ રાખવાનો. તો આમાં શું છે? ફીગ. તો પહેલાં આપણે ફ લખીશું, ફમાં એફ. તો અહીંયા આઈનો પહેલાં આમ લખી કાઢીએ તો કે આઈ એસ જી. આવો સ્પેલિંગ લખી કાઢીએ તો કેમ? કેમકે પહેલાં અહીંયા દેખાય છે આપણને ફ, પહેલાં તો દીર્ઘ હસ્વઈ દેખાય છે આપણને, હસ્વઈ દેખાય છે ને ફ, પહેલાં તો હસ્વઈ દેખાય છે. તો હસ્વઈનું આઈ ના આવે, પણ આઈ ના આવે એફ આવે, કેમ કે આપણે ફી ફ પહેલાં બોલીએ છીએ, એટલે ફનો ફનો શું થાય? એફ. ચલાયો એટલે એફ આઈ જી. બસ જી જો, જુઓ જી મેં લાઈનની નીચે ગયું છે મારો, એનું થોડું પાંખું નીચે ગયું છે, એટલે એ તમારું પણ જવું જોઈએ. અહીંયા હસ્વઈનું પહેલું કેમ નહીં આવે? કેમ કે હસ્વઈ શું છે તમને ખબર છે? માત્રા છે. માત્રા પછી આવે. પહેલાં આપણે માત્રામાં એવું બોલીએ છીએ, ઈ માત્રા થ, આવું બોલીએ છીએ. ઈ માત્રા થ શું કહીએ? અને ઈની માત્રા ઠી, આવું બોલીએ છીએ. આવું બોલીએ છીએ ને, એટલે પહેલાં ફ આવે. ચલો હવે આવ્યું કાકડી. કાકડીને અંગ્રેજીમાં ઉચ્ચારમાં શું કહેવાય? પી. શું કહેવાય? પી. પિનનો સ્પેલિંગ પહેલા આપણે શેનું સ્પેલિંગ શું યાદ રાખીશું? પ. કેમ આનું મેં હસ્વઈ શું છે? માત્રા છે, ને માત્રા પછી જ આવે, પહેલા આ આવે. તો પ, પનો શું થાય? પી હાઈ નનો એમ પી, બરોબર? હવે મને ઉતાવળ બહુ હોય લખવામાં, એટલે હું આમ લખું પી આઈ પી આઈ એન. એટલે હવે આ એન કર્યો કે એચ મને નહીં ખબર, હું મને નથી ખબર, એ તો મેમ ચેક કરે, તો મેમે જોવાનું કે આ મેં એચ કર્યો છે કે એન, બરોબર? તો મેમને પણ એવું પછી ધ્યાન ના હોય કે તમે એમને તો આ દાંડી મોટી દેખાય કે એચ દેખાય, એટલે ખોટું. એટલે એ બધું ધ્યાન અમારે રાખવાનું કે એન કેપિટલ કેવી રીતે આવે ને સ્મોલ કેવી રીતે આવે. ચલો હવે આ છે મકાઈ. શું છે? મકાઈ. હું પણ દિવાળી આવી તો ભૂલી ગઈ કે કોબ એટલે મકાઈ કે કોડ એટલે મકાઈ. દિવાળીમાં તમે ભૂલી ગયા ને, તો હું પણ ભૂલી ગઈ, એટલે પાછું યાદ રાખવાનું કે કોબ, કોબ એટલે મકાઈ, અને કોડ એટલે માછી. તો મને શેનું સ્પેલિંગ કરવાનું છે? કોબ, બરોબર? તો અહીંયા હું લખીશ કોબ. હવે અહીંયા જોજો, હા ભાઈ, સી ઓ ડી, મેં તો ડી લખી કાઢ્યું, તો આ શું થયું? કોડ. એટલે મેં માછલીનું સ્પેલિંગ લખ્યું, કેમ? બી આવે. શું આવે? બી. સી ઓ બી, કોબ એટલે મકર. હવે છે કૂતરો. કૂતરાને અંગ્રેજીમાં શું કહેવાય? ડોગ. શું કહેવાય? ડોગ. અને ડોગનું સ્પેલિંગ પહેલાં આવશે ડનો, શું થાય? ડી. ડી ઓ જી, ડોગ એટલે કૂતરો, બરોબર? એકવાર સ્પેલિંગ બોલીને લખતા જઈએ. બાળક, પહેલાં તો હેડિંગ પણ વાંચતા શીખી જ લેવાનું હવે, કેમ કે આપણને આ બધું આવડતું, હેડિંગ વાંચતા ના આવડે તો ભૂલ કરીએ. નીચે આપેલ અર્થ સામે ઉચ્ચાર અને સ્પેલિંગ લખો. અર્થ, ઉચ્ચાર, સ્પેલિંગ. નોટમાં ત્રણ લાઈન ડ્રો કરી દેવાની, ઉપર એક સાથે અર્થ ઉચ્ચાર અને સ્પેલિંગ લખવાના, હાંસિયામાં 1 થી 5 નંબર આપવાના અને કમ્પ્લેટ લખવાનું. જે મેં ગુજરાતીમાં ઉચ્ચાર છે, ગુજરાતી એટલે કે અર્થ અને ઉચ્ચાર છે, ફક્ત બ્લ્યુ લાઇનમાં આવવું જોઈએ, અને આ જેમ લખીએ છીએ આપણે ગુલાબી લાઇનને બ્લ્યુ લાઇનમાં આવવું જોઈએ. ચલો
बाड़क, बाड़क इतने किड, तो किड नो स्पेलिंग KID है ना। पची अंजीर, अंजीर इतने फिग, फिग नो स्पेलिंग FIG फिग। पची टाकनी, टाकनी इतने पिन, पिन नो स्पेलिंग PIN पिन। मकाई, मकाई इतने को, बरोबर कोब नो स्पेलिंग COB कोब। कुत्रो, कुत्रो इतने डॉग, अने डॉग नो स्पेलिंग DOG डॉग। चलो सांगे दी सरस रीते सारा अक्षरे लखी दे जो, केम के अबे हमें गम्मे ते नंबर नी, गम्मे ते क्लास नी, कोई पण नोट मंगाईशू, खाली वर्कशीट ना मार्क नहीं गणाय, वर्कशीट कम्प्लीट हशे અને નોટ પૂરી નહીં હોય, સારા અક્ષરે નહીં હોય તો માર્ક હું કાપીશ, બરાબર? મને બીજાની નથી ખબર, હું ગમે તે વર્કશીટનો વારો હશે ત્યારે કોઈને ફોન કરીને અમે ગમે તે વિદ્યાર્થીની નોટ મંગાવી છે, બરાબર? સારા અક્ષરેને નોટ પૂરી નહીં હોય તો માર્ક કપાશે 101%, એટલે સારા અક્ષરે લખી દો। ચલો जगह
आम आ लाइन ने आ लाइन आम ने आम तो અહીંયા બહુ ખરાબ દેખાય છે બહુ ખરાબ દેખાય તો આપણે કેવી રીતે કરીશું એકવાર જો તો એ બધું લખેલું છે એની આગળ મે લખ્યું છે 1 2 3 4 5 અહીંયા અર્થ એને સડિયો લખ્યું છે એની આગળ લખ્યું છે A B C D E લખ્યું છે તો આપણે ટોપ એટલે શું થાય અમેડો તો આ બંનેને આમ જોડવાની જગ્યાએ આપણે શું કરીશું જોઈ લો 1 બમેડાનું કયું છે D 1 D આમ લખીશું ખ્યાલ આવ્યો 1 D ખ્યાલ આવ્યો તો બમેડો આમ જોઈન્ટ કરવાની જગ્યાએ આપણે આમ લખીશું જવાબનું બાજુમાં આપ્યું હોય ત્યાં ખબર પડે ચલો રોડ રોડ એટલે સડિયો રોડ એટલે સડિયો બે એ રોડ એટલે સડિયો રોડ એટલો બધો મેં તમને ત્યારે કીધું તો એ ચાલવાનો રોડ કે જ્યાં આપણું વાહન ચાલે છે એ રોડ નહીં એ રોડનો સ્પેલિંગ પાછો અલગ હોય આર ઓ એ ડી એ રોડ થાય ને આપણને આમાં આપ્યું છે આર ઓ ડી એવું કોટ કોટ એટલે ખાટલો તો ત્રણ નંબર અને ઈ તો ત્રણ નંબર ઈ બરાબર તો હવે કેવું થાય કે તમે આમ કરો કોટ એટલે ખાટલો અને આમ મૂમેડો ને આમ તો અહીંયા ગીચો ગીચ અને ગંદુ દેખાય છે આવું ગંદુ દેખાય છે એટલે હવે આવું કરવાનું બરાબર છે આમ તમે હવે ફીન ફીન એટલે પાક ફીન એટલે પાક પાકમાં શું છે બી અને ફીનમાં કયો નંબર છે ચાર તો ચાર નંબર બી બરોબર છે ચાર નંબર બી પછી શું છે પાંચ નંબરમાં લી શું છે લી અને લીપ એટલે ફૂટ પાંચ નંબર સી શું આવે પાંચ નંબર સી થઈ ગયું એટલે જ્યારે તમે આમ જોડો ત્યારે અહીંયા બહુ ગીચો ગીચ અને ગંદુ દેખાય છે હવે આપણે આવી રીતે જોડકા જોડીશું બરોબર આવી રીતે એના જવાબ લખીશું બરોબર એકવાર ફરીવાર તો બમેડો અહીંયા કન્ફર્મ કરી દઈએ કે ભાઈ એક નંબરમાં ડી લખ્યું છે સાચું જ્યારે પણ તમે જવાબ લખો ત્યારે તમે જાતે તમારું ચેક કરતા શીખો તો આપણને યાદ આવી જાય તો બમરડો એ ડી રોડ સડિયો એ એ સાચું કોટ ખાટલો ત્રણ ઈ સાચું ફીન ચાર પાક બી સાચું લીપ હોટ પાંચ સી સાચું હવે અહીંયા સી સરખો ના કર્યો હોય તો કરી દેવાનું બરોબર આવ્યું ચલો થઈ ગયું નીચે આપેલ ઉચ્ચાર અને અર્થના જોડકા જોડો હવે આપણે થોડુંક બરોબર ફોક્સ એટલે શિયાળ તો એ તમારે જોઈ લેવાનું ચલો
चित्र स्पेलिंग और एक नंबर इजी इजी हो चित्र दूर हरिओम।